ભરૂચમાં લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા રેશનિંગની દુકાનો ઉપર અનાજ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકો દુકાન આગળ લાઈનો લગાવીને ઉભા રહી ગયા છે. ભરૂચમાં સસ્તા અનાજની દુકાનો પર અનાજનું વિતરણ શરૂ કરાયું છે. કોરોના વાયરસને અટકાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે 21 દિવસનું લોકડાઉન કર્યા બાદ શ્રમજીવી રોજમદારોની હાલત કફોડી બનતા તેને ધ્યાને રાખીને રાશન કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાન પર વિનામૂલ્ય અનાજ વિતરણની જાહેરાત કરી હતી. ત્યારે આજરોજ ભરૂચના સસ્તા અનાજની દુકાનો પર અનાજની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં રાશન કાર્ડ ધારકો ઉમટી પડ્યા હતા, જેને ધ્યાને રાખીને પોલીસ વિભાગ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે તેમજ માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી હતી. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પ્રથમ રાજ્ય અને ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જોકે લોકડાઉન વચ્ચે રોજમદાર એટલે કે હેન્ડ ટુ માઉથ કેટેગરીમાં સમાવિષ્ટ લોકોની હાલત કફોડી બની છે. જે સમસ્યાને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 એપ્રિલથી રાશન કાર્ડ સહિત વિવિધ કાર્ડ ધારકોને સરકારના આદેશથી વિનામૂલ્યે સસ્તા અનાજની દુકાન પર અનાજ આપવા માટેની જાહેરાત કરી હતી. ત્યારે આજરોજ સસ્તા અનાજની દુકાન પર અનાજ વિતરણ શરૂ થતા મોટી સંખ્યામાં વિવિધ કાર્ડ ધારકો અનાજ લેવા માટે ઉમટી પડ્યા હતા. સસ્તા અનાજની દુકાન પર મોટી સંખ્યામાં લોકોની ભીડને ધ્યાને રાખીને પોલીસ વિભાગ દ્વારા પણ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અનાજ વિતરણ વ્યવસ્થાનો ચેકિંગ કર્યું હતું અને તમામ લોકોને અનાજ મળી રહેશે તે અંગે લોકોને બાહેધારી આપી હતી. ભરૂચ મામલતદાર રણજીત મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજથી સરકારના આદેશ મુજબ સસ્તા અનાજની દુકાનો પર વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાશન કાર્ડ સહિત વિવિધ કાર્ડ ધારકોને જ વિનામૂલ્યે અનાજ મળશે. તો સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે જ્યાં સુધી તમામ લોકોને અનાજ મળી ન રહે ત્યાં સુધી દુકાન ખુલ્લી રહેશે. તમામ કાર્ડ ધારકોને ટોકન આપી દેવામાં આવશે અને ત્યારબાદ તેમને અનાજ આપવામાં આવશે. કલમ 144નો ભંગ ના થાય તેને ધ્યાને રાખીને અનાજ વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. આજરોજથી ભરૂચ શહેરની અંદર જે સસ્તા અનાજની દુકાનો છે એની અંદર અંત્યોદય અથવા જે NFSA પાત્રતા ધરાવતા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ જે પાત્રતા ધરાવતા લોકો છે અને જે રેશન કાર્ડ ધારકો છે ફક્ત ને ફક્ત એમના માટે જ અનાજનું વિનામૂલ્ય વિતરણ સરકાર દ્વારા કરવામાં આવી રહેલ છે. જેથી બીજા કોઈ કે જે લોકોને અગાઉ મળતું નહોતું એ લોકો અહીંયા ના આવે. ફક્ત NFSA પાત્રતા ધરાવતા લોકોને જ અનાજ વિતરણ કરવામાં આવે છે અને જાહેર જનતાના પણ નમ્ર વિનંતી છે કે એ લોકો ખોટી ભીડ ભેગી ના કરે અને બધાને અનાજ મળશે. અમે તમામ દુકાનદારોને સૂચના આપી દીધી છે કે એમને ટોકન વાઇઝ કલાક કલાકના આંતરે બધાને બોલાવવા જેથી કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે અને દરેકે દરેક ભીડ વગર સસ્તું અનાજ પહોંચી જાય એ માટે અમારી સંપૂર્ણ તૈયારી છે. તે છતાં પણ જો કોઈ પ્રશ્ન રહેશે તો તંત્રને જાણ કરજો, આપનું કામ કરવામાં આવશે. સતત 8 વાગ્યા સુધી દુકાન ચાલુ રહેશે એટલે કોઈ પણ એવું સમજવાની જરૂર નથી કે અનાજ નહીં મળે. અનાજ 2 દિવસ માટે કે 3 દિવસ માટે કન્ટિન્યુ જ્યાં સુધી આપનો જથ્થો નહીં મળે ત્યાં સુધી દુકાન ચાલુ રહેશે.